বাজিনা বড়া જય જીનેન્દ્ર વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના હું અમીશા આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો તો આજે આપણે અહીંયા બનાવશું બાજરીના વડા બાજરીના વડા બનાવવા માટે સામગ્રીમાં લેશું બાજરીનો લોટ દહીં સફેદ તલ હળદર વાટેલા લીલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું આ વાનગીમાં સામગ્રી પણ ખૂબ જ ઓછી લાગે છે અને ખાવા પણ ખૂબ જ ટેસ્ટી હોય છે હવે આપણે એક બાઉલમાં બાજરીનો લોટ લઈ લેશું એની અંદર આપણે થોડી હળદર સ્વાદ પ્રમાણે મીઠું થોડા સફેદ તલ ને આમાં કોઈ પણ લાલ મરચું કે એવું કાંઈ હોતું નથી આપણે એની અંદર તીખાસ માટે લીલા વાટેલા મરચાં નાખશું ને આ લોટ આપણે દહીંથી બાંધવાનો છે તો આપણે એની અંદર દહીં નાખી દઈશું દહીંમાં બાંધેલી વસ્તુ જેમ કે થેપલા જેવી વાનગી પણ આપણે બીજે દિવસે વાપરી શકીએ છીએ તો આ પણ આપણે દહીંમાં જ બાંધવાનું છે તાકી આપણે આ કમસે કમ 8-10 દિવસ રાખી શકીએ આ રીતે આપણે થોડો મીડિયમ સાઇઝનો લોટ બાંધી લઈશું જે કડક પણ નથી અને બહુ ઢીલો પણ નથી અને હવે આપણે એના નાના નાના લુવા બનાવી લઈશું આ રીતે લુવા બનાવ્યા પછી એને હાથથી થોડા પ્રેસ કરી લેશું ને આ રીતે આપણે બીજા બધા બાજરીના વડા વાળી લેશું આ રીતે આપણે બધા વડા બનાવી લીધા છે ને હવે ફાસ્ટ ગેસ પર એને નાખશું અને ધીમી આંચ પર એને તળવાના છે આપણી આંચ આપણે એને ધીમી કરી લેશું અને એને સલકા અવસ્થા ગુલાબી થવા દઈશું આ આપણા બાજરીના વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ આપણા બાજરીના વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સરસ મજાના દહીં સાથે સર્વ કરશું બાજરીના વડા કંઈક નવી વાનગી છે અગર બાજરીના વડા ઠંડા હોય ઠંડા દહીં સાથે ખાવાની એની ખૂબ જ મજા આવે તો આ રેસિપી નોટ કરી લો